नमस्कार विद्यार्थी मित्रों, केम छो? आज आप धोरण आठ ना गणित विषय में प्रकरण छ वर्ग ने वर्गमूल समझसू। एम आज वर्ग विषय समझसू। कोईपण संख्या वर्ग शोधव हो तो तेने तेज संख्या वड़े गुणव पड़े। मान लो कि मारे बे नो वर्ग शोधव है तो बे गुण्या बे बराबर चार, एटले बे नो वर्ग चार आव्यो। ई ज प्रमाणे त्रण नो वर्ग शोधव हो तो त्रण गुण्या त्रण बराबर त्रण तेरी नौ, एटले त्रण नो वर्ग नौ थाय। हवे वर्ग केम लखाय? आपणा टेलर बेड पर सौथी पहली लाइन छे ई वर्ग लखवा माटे खाली छोड़वानी, अने बीजी लाइन में मानी लो कि त्रण नो वर्ग लखवो छे मारे तो बीजी लाइन में तगड़ो करवानो, अने पहली लाइन में जमणी बाजू त्रास में बगड़ो करवानो, पछी एक खानो छोड़ीने बराबर नी निशानी करवानी, पछी लखवानो त्रण गुण्या त्रण, पछी बराबर नी निशानी करीने लखवानो नौ। त्रण छे एने आधार कहेवाय, बे छे एने घात कहेवाय। आ आपणे सादी समजूती मेळवी। ईज प्रमाणे तमारे एक थी वीसना वर्ग करवाना छे। दाखला तरीके हूँ कहूँ एक नो वर्ग एटले एक नी बे घात बराबर एक गुण्या एक बराबर एक। एज प्रमाणे बे नी बे घात बराबर बे गुण्या बे बराबर चार। त्रण नी बे घात बराबर त्रण गुण्या त्रण बराबर नौ। ईज प्रमाणे छेक आपणे वीस सुधी जाइए तो वीस ની બે ઘાત બરાબર વીસ ગુણ્યા વીસ બરાબર ચારસો। વિદ્યાર્થી મિત્રો, તમારે એકથી વીસના વર્ગ મોટે રાખવાના છે, કારણ કે તમે વર્ગમૂળના દાખલા ગણશો ત્યારે તમારે વર્ગ મોટે હશે તો ઝડપથી દાખલા ગણવામાં મજા આવશે। હવે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કોને કહેવાય? આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। दाखला तरीके पांच गुणिया पांच बराबर पांच नी बे घात बराबर पच्चीस, अने सात गुणिया सात बराबर सात नी बे घात बराबर ओगण पचास। अहीं पच्चीस अने ओगण पचास ए पूर्ण वर्ग संख्याओ छे। दरेक संख्या पूर्ण वर्ग संख्या न होय। पूर्ण वर्ग संख्याओ अनंत छे। जे संख्यानो એકમનો અંક એક અથવા ન હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક એક હોય। માની લો કે આપણે અગિયારનો વર્ગ કરીએ તો અગિયાર ગુણ્યા અગિયાર બરાબર એકસો એકવીસ, આવ્યો ને એકમનો અંક એક। ઈ જ પ્રમાણે ઓગણીસનો વર્ગ કરીએ તો ઓગણીસ ગુણ્યા ઓગણીસ બરાબર ત્રણસો એકસઠ, આવ્યો ને એકમનો અંક એક। ઈ જ પ્રમાણે જે સંખ્યાનો એકમનો અંક બે અથવા આઠ હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ચાર હોય। એકમમાં બે હોય એવી સંખ્યા લીધી આપણે બાર, બારનો વર્ગ કરીએ બાર ગુણ્યા બાર બરાબર બાર બાર એકસો ચુમ્માલીસ, આવ્યો ને એકમમાં ચોકડો। ઈ જ પ્રમાણે અઢારનો વર્ગ કરીએ અઢાર ગુણ્યા અઢાર બરાબર ત્રણસો ચોવીસ, આવ્યો ને એકમમાં ચોકડો। જે સંખ્યાનો એકમનો અંક ત્રણ અથવા સાત હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક નવ હોય છે। માની લો કે તેરનો વર્ગ કરીએ તો તેર ગુણ્યા તેર બરાબર એકસો ઓગણસિત્તેર, એકમનો અંક નવ આવ્યો ને। ઈ જ પ્રમાણે સત્તર ગુણ્યા સત્તર કર્યા તો બસો નેવ્યાશી, આવ્યો ને એકમનો અંક નવ। હવે આગળનો નિયમ જોઈએ। જે સંખ્યાનો એકમનો અંક ચાર અથવા છ હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક છ હોય। ચૌદનો વર્ગ કરીએ તો ચૌદના એકમમાં ચાર આવે એટલે ચૌદ ગુણ્યા ચૌદ બરાબર એકસો છન્નું, ઈ જ પ્રમાણે સોળનો વર્ગ કરીએ સોળ ગુણ્યા સોળ બરાબર બસો છપ્પન, એકમમાં છગડો આવ્યો ને। જે સંખ્યાનો એકમનો અંક પાંચ હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પાંચ જ હોય। માની લો કે પાંચનો વર્ગ કરીએ તો પચો પચો પચીસ, પંદરનો વર્ગ કરીએ તો પંદર પંદર બસો પચીસ, એટલે આવ્યો ને એકમનો અંક પાંચ। વળી આ વર્ગ સંખ્યાના દશક અને એકમના અંકથી બનતી સંખ્યા પચીસ હોય છે, એટલે પાંચ જ્યારે એકમમાં હોય ત્યારે દશક અને એકમથી બનતી સંખ્યા પણ પચીસ જ આવે છે। જે સંખ્યાનો એકમનો અંક ઝીરો હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાના છેલ્લા બે અંકો બે શૂન્ય હોય છે। માની લો કે વીસનો વર્ગ કરીએ તો વીસ ગુણ્યા વીસ બરાબર ચારસો। જે સંખ્યાના એકમના અને દશકના અંકમાં ઝીરો ઝીરો હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાના છેલ્લા ચાર અંકો શૂન્ય આવે છે,
માની લો કે આપણે 100 નો વર્ગ કર્યો, 100 નો વર્ગ એટલે 100 × 100 બરાબર 10,000. એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોય અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોય. 3નો વર્ગ 9, 8નો વર્ગ 64, આવીને બેકી સંખ્યા. કોઈ સંખ્યાના એકમના સ્થાનમાં શૂન્ય હોય પરંતુ દશકના સ્થાનમાં શૂન્ય ન હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. કોઈ સંખ્યાના એકમ, દશક અને 100ના સ્થાનમાં શૂન્ય હોય પરંતુ 1000ના સ્થાનમાં શૂન્ય ન હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. કોઈ સંખ્યાના એકમના અંકમાં 5 હોય પરંતુ દશકના સ્થાનમાં 2 ન હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. આ ઉપરથી આપણે કહી શકીએ જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. અને જે સંખ્યાના એકમ, દશક અને 100ના સ્થાને શૂન્ય હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને કેટલાક દાખલા આપું છું. આજે આપણે નિયમો શીખ્યા એના ઉપરથી તમારે મને વોટ્સએપમાં જવાબ આપો અથવા આવી રીતથી તમે જવાબ આપશો તો પણ ચાલશે, હું તમારા જવાબ સાચા હશે એ બધાના યુટ્યુબ ઉપર મૂકી દઈશ. તો તમારે મને એ કહેવાનું છે કે પહેલો પ્રશ્ન છે 628 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. પછી બીજો પ્રશ્ન છે 1764 એ પૂર્ણ વર્ગ છે. અને ત્રીજો પ્રશ્ન છે 6887 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં. તમારે આ 3 પ્રશ્નોના જ જવાબ દેવાના છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પછી આપણે હવે આવતા ઓલામાં મોટી સંખ્યાના વર્ગ કેવી રીતે શોધવા એ તમને બતાવીશ.